ગરબા અમિત શાહ અત્યારે લીડથી આગળ વધી રહ્યા છે. સાવરકરની લોકસભાની બેઠકમાં શોભનાબેન બરાયા છે, તે આગળ વધી રહ્યા છે, જેમાં 78,883 મતથી આગળ છે. કોંગ્રેસના તુષાર ચૌધરી જે આગળ વધી રહ્યા છે, ભાજપને 8,867ની લીડ મળી છે. અત્યારે તમામ જગ્યાએ મતગણતરીનો દોર શરૂ છે. સાબરકાંઠા લોકસભાની બેઠકના ઉપર ભાજપની લીડ જોવા મળી રહી છે. ભાજપના શોભનાબેન બરાયા 8,867થી આગળ વધી રહ્યા છે. શોભનાબેન બરાયાને લીડ મળી રહી છે, આગળ વધી રહ્યા છે. કોંગ્રેસના તુષાર ચૌધરીને પણ મત મળ્યા છે, જેમાં આગળ વધી રહ્યા છે. અત્યારે તમામ જગ્યાએ મતગણતરીનો દોર શરૂ છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે સમગ્ર લોકસભાની ચૂંટણીના પરિણામમાં જાહેરમાં મતગણતરીના કેન્દ્રો પણ તૈયાર થઈ રહ્યા છે, તમામ પરિણામો તૈયાર થઈ રહ્યા છે, મતગણતરી ચાલી રહી છે. ત્યારે એનડીએની વાપસી કે ઇન્ડિયાનું સરપ્રાઇઝ હવે તે બાબત પરથી જે છે તે આગળ આવશે અને થોડી જ ક્ષણોમાં જે પરિણામ છે જે ચોક્કસ જાણવા મળશે. પરંતુ અત્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે, 21થી વધુ સીટો પર ભાજપ જ આગળ વધી રહ્યું છે. બનાસકાંઠામાં અત્યાર સુધી ગેરીબેન આગળ હતા, પરંતુ અચાનક ગેરીબેન છે તે પાછળ થઈ ગયા છે. રેખાબેન ચૌધરી છે તે લીડ સાથે આગળ વધી રહ્યા છે. જો ગૃહમંત્રી અમિત શાહની વાત કરવામાં આવે ગાંધીનગરમાં, તો ગાંધીનગરમાં તેઓ લીડથી આગળ વધી રહ્યા છે. ભરૂચમાં પણ ચોંકાવનારા પરિણામ સામે આવી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી ક્ષેત્ર વસાબા છે તે આગળ લીડ સાથે વધી રહ્યા હતા અને અચાનક જ લીડથી ભાજપ આગળ વધી રહ્યું છે. તમામ પરિણામો છે તે ચોક્કસ જાણી શકાશે થોડી જ ક્ષણોમાં. અત્યારે મતગણતરીનો દોર શરૂ છે, આપણે તમામ અપડેટ આપી રહ્યા છીએ. મનસુખ વસાવા છે ભાજપના, તે 51,458 મતથી આગળ વધી રહ્યા છે. ભરૂચમાં મનસુખ વસાવા છે તે ચેતર વસાવાને પાછળ કરી દીધા છે. ચેતર વસાવા અત્યાર સુધી આગળ હતા, પરંતુ અત્યારે મનસુખ વસાવા છે તે આગળ વધી રહ્યા છે. ભરૂચમાં મનસુખ વસાવા ભાજપમાં આગળ વધી રહ્યા છે, જેમાં ચેતર વસાવાના જે મત છે તેને લીડથી પાછળ કરી દીધા છે. મનસુખ વસાવા ભાજપમાં 51,458 મતથી અત્યારની અપડેટ પ્રમાણે આગળ વધી રહ્યા છે. જો પાટણમાં વાત કરવામાં આવે તો કોંગ્રેસના ચંદનજી ઠાકોર છે તે 10,000 મતથી આગળ વધી રહ્યા છે. આપણે તમામ અપડેટ જણાવી રહ્યા છીએ કેટીવી ન્યૂઝના માધ્યમથી, સતત અપડેટ આપી રહ્યા છીએ. જેમ જેમ અપડેટ આપી રહ્યા છીએ તેમ સતત આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. ગુજરાતમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર છે તે બાજી મારી રહ્યા છે, જેમાં પાટણથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર 10,000 મતથી આગળ વધી રહ્યા છે. ભાજપના ભરતસિંહ ડાભીના ખેમામાં નિરાશા જોવા મળી રહી છે. જી હા, ગુજરાતમાં કોંગ્રેસમાં ચંદનજી ઠાકોર બાજી મારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પાટણમાં ચંદનજી ઠાકોર છે તે 10,000 મતથી આગળ વધી રહ્યા છે. ભાજપના ભરતસિંહ ડાભીના ખેમામાં નિરાશા જોવા મળી રહી છે. સાબરકાંઠામાં કોંગ્રેસના તુષાર ચૌધરી અત્યારે હાલ પાછળ જોવા મળી રહ્યા છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન પણ પાછળ જોવા મળી રહ્યા છે. ગેનીબેન સામે રેખાબેન ચૌધરી છે તે લીડ સાથે આગળ વધી રહ્યા છે. એટલે બનાસકાંઠામાં જે બાજી હતી તે અચાનક પલટી મારી ગઈ છે, કારણ કે અત્યારે મતગણતરી ચાલી રહી છે. ગમે તે સમયે ગમે તે બાજી પલટાઈ શકે છે, ચોક્કસ પરિણામ આવવાના બાકી છે. પરંતુ અત્યારે જે પરિણામ આ સામે આવી રહ્યા છે, મતગણતરીનો દોર શરૂ છે, તે મતગણતરીના જ આંકડા આપને જણાવી રહ્યા છીએ. બનાસકાંઠામાં કોંગ્રેસના ગેરીબેન પાછળ થઈ ગયા છે. જામનગરથી ભાજપના પૂનમબેન માંડમ જે પાછળ હતા તે આગળ થઈ ગયા છે. જામનગરમાં અત્યાર સુધી જે આંકડો બતાવી રહ્યો હતો ત્યાં સતત કોંગ્રેસ આગળ હતી, પરંતુ અહીંયા ફરી આંકડો પૂનમબેન માંડવ તરફ જતો રહ્યો છે અને પૂનમબેન માંડવ ફરી આગળ વધી ગયા છે. પૂનમબેન માંડવ 1,00,000 લીડથી આગળ વધી રહ્યા છે. ફરી એકવાર પૂનમબેન માંડવ છે તે 1,00,000 લીડથી આગળ વધી રહ્યા છે. વાત કરું છું કે પૂનમબેન માંડવ છે તે છેલ્લા 2 ટર્મથી ત્યાં જીતતા આવ્યા છે અને ત્યાં તેમનું વર્ચસ્વ પણ છે. લોકપ્રિય નેતા ગણવામાં આવે છે, યુવા નેતાનો ચહેરો ગણવામાં આવે છે. ત્યારે પૂનમબેન માંડવ ફરી 1,00,000 લીડથી આગળ વધી રહ્યા છે. વાત કરી ગાંધીનગરથી અમિત શાહની, જે કેન્દ્રીય મંત્રી છે, ગૃહમંત્રી કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે છે તે 2.68 લાખની લીડથી આગળ વધી રહ્યા છે. સોનલબેન પટેલ તેમની સામે છે અને તેઓ પાછળ છે. ગાંધીનગરમાં પણ ભાજપ નો ભગવો લહેરાઈ શકે છે, કારણ કે અત્યારે જે લીડ બતાવી રહી છે તેમાં ગાંધીનગરથી અમિત શાહ જે છે 2.68 લાખના મતથી આગળ વધી રહ્યા છે. વાત કરી ગાંધીનગર બેઠક પરથી, અમિત શાહ 2 લાખથી વધુ લીડ પર છે. લોકસભા ચૂંટણી 2024 ને લઈને મતગણતરી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરથી
સૌથી મોટા સમાચાર સાબામાં છે, ગાંધીનગરમાં 2 લાખથી વધુ લીડ પર અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. ત્યારે ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ ચૂંટણી લડી રહ્યા હતા અને હાલ અત્યાર સુધીની અપડેટ 2 રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. આ 2 રાઉન્ડના અંતમાં અમિત શાહ 2 લાખથી વધુ લીડ મેળવી ચૂક્યા છે અને અમિત શાહ છે તે 2 ઠંકથી ત્યાં જીતતા પણ આવ્યા છે. આ વખતે પણ ગાંધીનગરમાં ભાજપનો ભગવો લહેરાય તેવી શક્યતા પૂરેપૂર્ણ દેખાય છે. ત્યાં કોઈ પણ પરિવર્તનની આશા નથી. ગાંધીનગરમાં ભાજપનો વિજય થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. બનાસકાંઠાની ફરી ચોંકાવ્યા છે, કારણ કે બનાસકાંઠા બાદ જે શરૂઆતથી 2 રાઉન્ડ હતા ત્યાં સતત ગેરીબેટ ઠાકોર છે તે આગળ હતા અને બનાસકાંઠા બાદ ચોંકાવનારા પરિણામો પણ આવી શકે છે. જે જગ્યાએ અત્યારે પરિવર્તનની આશા દેખાઈ રહી હતી તે ફરી એકવાર 3જા રાઉન્ડમાં તે નહિવત થઈ છે. ગાંધીનગર હોય કે બનાસકાંઠા, તમામ જગ્યાએ અત્યારે ભાજપ જ આગળ વધી રહ્યું છે. 3જા રાઉન્ડની વાત કરીએ, અત્યારે મતગણતરી ચાલી રહી છે. 2024 લોકશાહીના મહાપર્વની અત્યારે મતગણતરી ચાલી રહી છે. તમામ લોકોની નજર છે મતગણતરી પર છે, પછી તે ગુજરાત નહીં, ભારત નહીં, પરંતુ સમગ્ર દુનિયાની, રાષ્ટ્રની નહીં પરંતુ પૂરા વિશ્વની નજર અત્યારે ભારતની લોકશાહી પર છે. કારણ કે ભારત છે તે વિશાળ લોકશાહી, સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને 7 તબક્કાનું મતદાનની મતગણતરી ચાલુ છે. તમામ મતદાન ગણતરી ચાલી રહી છે અને જે પરિણામોના આંકડા આવી રહ્યા છે આપ સુધી આપ પહોંચાડી રહ્યા છીએ અમે. બનાસકાંઠામાં ફરી ચોંકાવ્યા છે, કારણ કે ભાજપ આગળ વધી ગયું છે. બનાસકાંઠાના ગેનીબેન જે છે તે પોતાને દીકરી માને છે. આ તરફ જોઈએ તો બનાસકાંઠાના જે બેન છે રેખાબેન ચૌધરી તે અત્યારે સતત લીડથી આગળ વધી રહ્યા છે. તેમજ જે સાબરકાંઠાના કોંગ્રેસના તુષાર ચૌધરી પણ આગળ વધ્યા છે. જો વાત કરી ઇન્ડિયા લેવલની તો બિહારની પણ સીટોની સામે આવે છે મતગણતરી. બિહારમાં કોંગ્રેસમાં 4 સીટો પર આગળ વધી રહી છે. જો કોંગ્રેસની વાત કરી બિહારમાં તો અત્યાર સુધીના જે અપડેટ આવે છે તેમાં 4 સીટો પર આગળ છે. તે જ સમયે મધ્યપ્રદેશમાં ભાજપ 28 સીટો પર આગળ છે. જી હા, એમપીમાં મધ્યપ્રદેશમાં ભાજપ આગળ વધી રહી છે. રાજસ્થાનમાં એનડીએ 10 સીટો પર અને ભારતમાં 15 સીટો પર આગળ વધી રહી છે. હવે જોવાનું રહ્યું કે એનડીએનું પુનરાવર્તન છે કે ઇન્ડિયાને કોઈ સરપ્રાઇઝ મળે છે. આ પરિણામ જે સમગ્ર આવી જાય, અત્યારે આપ જોઈ રહ્યા છો ગુજરાતના પરિણામ પર નજર કરી તો એનડીએની 25 સીટો અત્યારે તેના પર કબજો છે, આગળ વધી રહી છે અને ઇન્ડિયા ગઠબંધનની 1 સીટ પર આગળ વધી રહી છે, અન્ય 0 સીટ પર છે. ગુજરાતના પરિણામની 25 બેઠકો પર અત્યારે મતગણતરી શરૂ છે. 1-2 રાઉન્ડ સમાપ્ત થયા છે, 3જો રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. તમામ રાઉન્ડ પૂર્ણ થાય સાબરકાંઠાની લોકસભાની બેઠક ઉપર ભાજપની લીડ જોવા મળી રહી છે. તો વાત કરી ભાજપના શોભનાબેન બરાયાની, જેમાં 8,867ની લીડ સાથે આગળ વધી રહ્યા છે. શોભનાબેન બરાયા આ સીટ પણ જે છે તે ચોક્કસપણે મહત્વની ગણવામાં આવતી હતી, કારણ કે ત્યાં પણ વાદ વિવાદ ઘણા હતા અને આની પર સૌ કોઈની નજર હતી. પરંતુ અત્યારના જે મતગણતરીના પરિણામ આપને જણાવી રહ્યા છે, જેમાં શોભનાબેન બરાયા છે તે આગળ વધી રહ્યા છે. સાબરકાંઠામાં લોકસભાના બેઠકના ઉમેદવાર છે તેમાં સતત શોભનાબેન બરાયા છે, તે પણ લીડ સાથે આગળ વધી રહ્યા છે. કોંગ્રેસના તુષાર ચૌધરી છે તે પણ આગળ વધી રહ્યા છે. બંગાળની વાત કરવામાં આવે, બંગાળમાં ભાજપ આગળ વધી રહ્યું છે. તમામ માત્ર ગુજરાતની જ નહીં પરંતુ ગુજરાત સિવાય 543 જે સીટો પર અત્યારે જે પરિણામ આવી રહ્યા છે સતત આપણે બતાવી રહ્યા છીએ. વાત કરી જામનગરની, જામનગરમાં ફરી બાજી પલટાઈ ગઈ છે. પૂનમબેન માંડવ છે 41,467 વોટથી આગળ છે. ભાવનગરમાં પણ ભાજપનો ભગવો આગળ છે, કારણ કે નીમુબેન બાંબણિયા છે તે આગળ વધી રહ્યા છે. વિજાપુરમાંથી જે ચાવડા 9500 મતથી આગળ વધી રહ્યા છે. 5 પેટાચૂંટણીના પરિણામ પણ આપને જણાવી રહ્યા છીએ. મહેસાણામાં ભાજપના આગળ છે. જામનગરથી ભાજપના પૂનમબેન માંડવ છે સતત 2 ઠંકથી જીતતા આવ્યા છે અને ફરી એકવાર જામનગરની સીટ પર અનેક તર્ક વિતર્કો જાગ્યા હતા. સૌરાષ્ટ્રમાં જે આંદોલનો થયા હતા તે જોતા મત ગણતરી બાદ પણ એવું લાગી રહ્યું હતું પ્રથમ 2 રાઉન્ડમાં ક્યાંક તેની અસર થશે, પરંતુ અત્યારે જે પરિણામ સામે આવી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે ક્યાંક આંદોલનની અસર નહીવત છે. કારણ કે જામનગરમાં પૂનમબેન માંડવ છે ત્યાં આગળ છે. આ સાથે રાજકોટની સીટ પર વાત કરી, પુરુષોત્તમ રૂપાલા છે તે પણ સતત આગળ વધી રહ્યા છે. ભાવનગરમાં પણ ભાજપ નીમુબેન બાંબણિયા છે તે પણ આગળ છે. બીજાપુરમાં સીજે ચાવડા છે 1500 મતથી આગળ છે. એટલે કહી શકાય કે સૌરાષ્ટ્રમાં ક્યાંક ભાજપે પોતાનો ભગવો લહેરાવવામાં સફળ થઈ શકે છે. મહેસાણામાં ભાજપમાં આગળ છે. જામનગરમાં ભાજપમાં પૂનમબેન માંડવ આગળ છે.
તમામ જગ્યાની અપડેટ આપને આપી રહ્યા છીએ. વાત કરી ભરૂચની, ભરૂચની બેઠક ઇન્ડિયા ગઠબંધન ચેતર વસાવા છે તે લોકપ્રિય ચહેરો છે અને પ્રથમ બે રાઉન્ડમાં ચેતર વસાવા લીડ સાથે આગળ હતા, પરંતુ અત્યારના જે મતગણતરીના પરિણામ છે ભરૂચની બેઠક પર ઉલટફેર થઈ ગયો છે. અચાનક જ મતગણતરી બાદ ત્રીજા રાઉન્ડમાં ઉલટફેર થઈ ગયો છે, જેમાં મનસુખ વસાવાએ ચેતર વસાવાને પાછળ છોડી દીધા છે. ફરી એકવાર ભરૂચની બેઠક પર ઇન્ડિયા ગઠબંધન ની શક્યતા નહિવત થઈ ગઈ છે, કારણ કે અત્યારે મનસુખ વસાવા છે તે ચેતર વસાવાને પાછળ કરી રહ્યા છે. રાજકોટમાં રૂપાલા 55,000 વોટથી આગળ વધી રહ્યા છે, જે ખરેખર જે વિવાદાસ્પદ બેઠકો હતી જેમાં એવું લાગતું હતું કે અહીંયા પરિવર્તનની શક્યતા છે. રાજકોટ બેઠક હોય, ભરૂચની બેઠક હોય, જામનગરની બેઠક હોય, અત્યારે તમામ જગ્યાએ ભાજપે પોતાનો સકંજો જવાબ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તમામ જગ્યાએ અત્યારે ભાજપના ઉમેદવાર આગળ લીડ સાથે વધી રહ્યા છે. વલસાડમાં ભાજપના ધવલ પટેલ 60,000 મતથી આગળ વધી રહ્યા છે, કારણ કે શરૂઆતમાં જે બે રાઉન્ડ હતા વલસાડના તે અનંત પટેલ છે તે આગળ વધી રહ્યા હતા અને વલસાડમાં ક્યાંક કોંગ્રેસની શક્યતા દેખાઈ રહી હતી, કારણ કે કોંગ્રેસનો પ્રચાર પ્રસાર જોરશોરથી દેખાઈ રહ્યો હતો વલસાડમાં અને લોકોની લોકમુખ્ય ચર્ચા હતી કે વલસાડમાં કદાચ કોંગ્રેસ આવી શકે છે, પરંતુ અહીંયા પરિણામ કંઈક અલગ કહી રહ્યા છે. પરિણામ સતત કહી રહ્યા છે કે ભાજપમાં ધવલ પટેલ છે તે 60,000 મતથી આગળ વધી રહ્યા છે. સતત આપણે અપડેટ આપી રહ્યા છે. બીજાપુરથી સીજી ચાવડા છે 9500થી આગળ વધી રહ્યા છે. મહેસાણામાં ભાજપના ઉમેદવાર આગળ છે. જામનગરથી ભાજપના પૂનમબેન માનમ છે આગળ છે. એનડીએમાં 290 ગુજરાતમાં સીટો પર કબજો જમાવી લીધો છે, તો ઇન્ડિયામાં 227 સીટો પર કબજો જમાવ્યો છે, કારણ કે અત્યારે જે ત્રીજો રાઉન્ડની શરૂઆત થઈ છે ક્યાંક ક્યાંક પરિણામ છે તે ક્લિયર થઈ રહ્યા છે. જે પ્રથમ બે રાઉન્ડમાં પરિણામ આવ્યા તેમાંથી તરત જ ઉલટફેર થઈ ગયો છે. વાત કરી જામનગરની, જૂનાગઢની, રાજકોટની, ભરૂચની, તમામ જે અપડેટ છે તેમાં ઉલટફેર થઈ ગયો છે. બનાસકાંઠામાં અત્યાર સુધી તેવી શક્યતા દેખાઈ રહી હતી કે બનાસકાંઠામાં ગેરીબેન ઠાકરનો જે પ્રચંડ પ્રચાર હતો તેને જોઈને પ્રથમ બે રાઉન્ડની મતગણતરી પણ હતી તે જોઈને લાગી રહ્યું હતું કે ગેરીબેન ઠાકોર છે તે આગળ આવી શકે છે, પરંતુ અત્યારની જે મતગણતરી પ્રમાણેનું પરિણામ કંઈક અલગ જ કહી રહ્યા છે. ફરી એકવાર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાઈ શકે છે, કારણ કે ફરી એકવાર સૌરાષ્ટ્રમાં, કચ્છમાં ભાજપ જ આગળ વધી રહ્યું છે. જો અમદાવાદની બંને સીટોની વાત કરવામાં આવે, ઈસ્ટ અને વેસ્ટની, તો અમદાવાદની બંને સીટો પર પણ અત્યારે ભાજપ જ આગળ વધી રહ્યું છે. હાલ 2024 લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તમામ અપડેટ આપને આપી રહ્યા છે. ગુજરાતમાં 25 બેઠકો બાદથી એક પર જ અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે, બાકી તમામ બેઠકો પર અત્યારે ભાજપનું પ્રભુત્વ વધુ દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સતત ભાજપ જ આગળ વધી રહી છે. સાબરકાંઠામાં જ્યાં સ્વપ્નાબેન ભરાયા છે તે આગળ વધી રહ્યા છે. આણંદથી કોંગ્રેસના અમિત ચાવડાને પાછળ કરી દીધા છે. પહેલા રાઉન્ડમાં અમિત ચાવડા છે તે લીડ સાથે આગળ વધી રહ્યા હતા, પરંતુ વાત કરવામાં આવે અત્યારની તો અત્યારે તમામ બેઠકો પર અત્યારે ભાજપ જ આગળ વધી રહ્યું છે. આણંદમાં ભાજપના મિતેશ પટેલ આગળ વધી રહ્યા છે, જે કોંગ્રેસના અમિત ચાવડાને પીછે અટકાવ્યા છે. તેમજ બારડોલીથી કોંગ્રેસના સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી પાછળ છે. જામનગરથી ભાજપના પૂનમબેન માંડપ છે તે પાછળ હતા, પરંતુ અત્યારથી જે અપડેટ આવી રહી છે તેમાં પૂનમબેન માંડવ આગળ વધી રહ્યા છે. પાટણથી ભાજપના ભરતસિંહ ડાભી આગળ છે. ખેડાથી કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ પાછળ છે. ફરી એકવાર ઉલટફેર થયો છે. તમામ જગ્યાએ જે પ્રથમ બે રાઉન્ડમાં પરિણામ દેખાયા હતા તે પરિણામમાં ક્યાંક ફરી લીડ સાથે ભાજપ આગળ આવી રહ્યું છે. અત્યારે એનડીએની જે ગુજરાતની બેઠકો છે 25-25 બેઠક પર ભાજપ આગળ વધી રહ્યું છે. બનાસકાંઠા હોય, અમદાવાદ હોય, જામનગર હોય, જૂનાગઢ હોય,
ભાવનગર હોય, રાજકોટ હોય, તમામ જગ્યાએ અત્યારે ભાજપનો ભગવો લહેરાતું દેખાઈ રહ્યો છે. એટલે ફરી એકવાર ગુજરાત પર જે ભાજપનું પ્રભુત્વ છે, ભાજપનું ગઢ ગણાય છે વર્ષોથી, છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં જે પરિણામો મેળવ્યા છે ભાજપે, તે ફરી એકવાર આવે તેવા દેંધાણ દેખાઈ રહ્યા છે. કારણ કે અત્યાર સુધીની મત ગણતરીમાં ફરી એકવાર ભાજપ જ આગળ દેખાઈ રહ્યું છે. પૂનમબેન માનવ છે, 41,000 વોટથી આગળ વધી રહ્યા છે. સતત લાઈવ અપડેટ આપણને પળેપળની આપી રહ્યા છે. તમામ જગ્યાએ અત્યારે પરિણામો સામે આવી રહ્યા છે. દેશભરમાંથી પરિણામ સામે આવી રહ્યા છે. દેશભરમાં રાજસ્થાનમાં એનડીએ 13 સીટ મેળવ્યું છે અને ઇન્ડિયાની જે છે તે 12 સીટો મેળવ્યું છે. વાત કરી હરિયાણાની, હરિયાણામાં 4 સીટો પર એનડીએ જીત મેળવી રહી છે, ત્યારે ઇન્ડિયામાં આગળ છે તે 0.5 પર છે. અધર એટલે કે અન્ય એક માત્ર છે. અને જો વાત કરી ગુજરાતના પરિણામની, તો ગુજરાતમાં અત્યારે 25 સીટો પર ભાજપ જ આગળ વધી રહ્યું છે. એટલે કે પુનરાવર્તનની જે શક્યતાઓ હતી તે નહિવત છે. કારણ કે પાછળ જે થોડા સમય પહેલા ગુજરાતમાં જે આંદોલનો થયા હતા તેને જોઈને મતદાન થયું હતું, તેને જોઈને લાગી રહ્યું હતું કે ક્યાંક આની અસર ગુજરાતના પરિણામ પર પડી શકે છે. પરંતુ અત્યારે પરિણામ જે ચોક્કસ સાબિત કરી રહ્યા છે, જે સ્પષ્ટપણે આંકડો બતાવી રહ્યા છે, તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અહીંયા ભાજપ છે પોતાનું જે ગઢ છે તે જમાવી રાખવા માટે સક્ષમ બની છે અને પોતાનું જે પુનરાવર્તન છે તે કરવા માટે સક્ષમ બની છે. અત્યારના આંકડા જે છે તેના પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્રીજા રાઉન્ડનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. બનાસકાંઠા બાદ જે પરિવર્તન દેખાયું હતું તે નહીં પરંતુ પુનરાવર્તન જે દેખાયું હતું તે નહીં પરંતુ પરિવર્તન જ છે. કારણ કે જે બનાસકાંઠામાં જે પરિણામો હતા તેમાં ગેલીબેન ઠાકોર પહેલાં આગળ હતા, તે ફરીથી હવે રેખાબેન ચૌધરી આગળ થઈ ગયા છે. જામનગરમાં પૂનમબેન માંડવ પાછળ હતા, તે ફરી આગળ થઈ ગયા છે. પુરુષોત્તમ રૂપાલા છે તે શરૂઆતના દોરથી જ આગળ ચાલી રહ્યા છે અને અત્યારે પણ અત્યારે તેઓ 51,000ની લીડથી આગળ વધી રહ્યા છે. 41,000ની લીડથી પૂનમબેન માંડવ પણ જામનગરમાં આગળ આવી રહ્યા છે. ભાવનગરથી ભાજપના નીમુબેન છે તે પણ આગળ આવી રહ્યા છે. અહીંયા એક વાત તો ચોક્કસ છે, આંદોલનની અસર બિલકુલ પરિણામ પર જોવા નથી મળી રહી. હા, મતદાન હતું તે વખતે ચોક્કસ જે મતદાન કરવામાં આવ્યું હતું તે જોતા લાગી રહ્યું હતું કે ક્યાંક અસર દેખાશે, પરંતુ અત્યારના જે આંકડા બતાવી રહ્યા છે તેના પર સ્પષ્ટપણે લીડ ભાજપની જ દેખાઈ રહી છે. હાલ વિજાપુરમાં સીજે ચાવડા આગળ વધી રહ્યા છે. આપણે ગુજરાત અને ગુજરાત સિવાય 543 સીટ પર ઉમેદવારોના જે ભાવિ નક્કી થઈ ચૂક્યા છે અને હવે એક બાદ એ સીલ ખુલી રહ્યા છે અને તમામની અપડેટ સામે આવી રહ્યા છે. જેમાં જો સમગ્ર વાત કરવામાં આવે તમામની, તો દરેક રાજ્યમાં અત્યારે એનડીએ છે તે આગળ વધી રહ્યું છે. ઓલ ઓવર રાજ્યમાં અત્યારે એનડીએ જે છે તે આગળ વધી રહ્યું છે. 290 સીટ પર આગળ વધી રહ્યું છે એનડીએ. ઇન્ડિયા ગઠબંધનની 224 સીટ પર આગળ વધી રહ્યું છે. જેમાં જો સ્પષ્ટપણે વાત કરવામાં આવે તો તૃણમૂલ કોંગ્રેસની 27, અન્ય 1ની સીટ પર આગળ વધી રહ્યું છે. એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ ચાલેલો છે. કોઈ પણ સમયે કોઈ પણ પરિણામ આવી શકે છે. જનતાએ કોને પસંદ કર્યા છે, કોણ સિંહાસન પર બેસશે તેનો ભાવિનો ફેસલો ટૂંક જ સમયમાં થઈ જશે. ત્યારે રાહુલ ગાંધી બંને સીટ પર આગળ વધી રહ્યા છે. સ્મૃતિ ઈરાની અત્યારના જે રાઉન્ડ ચાલી રહ્યા છે તેમાં ફરી પાછળ થઈ ગયા છે. ત્યારે 542 બેઠકોની મતગણતરીનો ચાલી રહી છે. પ્રારંભિક વલણોમાં એનડીએ 290 અને ઇન્ડિયા છે 220 બેઠકો પર આગળ હતી. પોસ્ટલ બેલેટની પ્રથમ ગણતરી કરવામાં આવી હતી અને હવે ઈવીએમની મતગણતરી શરૂ થઈ છે. આપને જણાવી દઈએ કે પોસ્ટલ બેલેટની પ્રથમ ગણતરીમાં જે પરિણામ હતા તેમાં ગુજરાતમાં કોંગ્રેસ આગળ હતું અને હવે ઈવીએમ મતગણતરી છે તે શરૂ થઈ છે. તેમાં આગામી 3 કલાકમાં નવી સરકારની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ શકે છે. પરિણામ કોઈ પણ આવી શકે છે. પરિણામ હજુ સ્પષ્ટ થયા નથી, માત્ર મતગણતરી ચાલુ છે. 2 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને 3જો રાઉન્ડ સતત ચાલુ છે. ત્યારે 7 તબક્કામાં જે 543 ઉમેદવારોના ભાવિ નક્કી કરવામાં આવ્યા હતા તે સીલ થઈ ગયા હતા અને તે સીલ આજે ખોલવામાં આવ્યા છે. એક બાદ એક ઉમેદવારોના જે ભાવિ છે તે મતગણતરી રૂપે બહાર આવી રહ્યા છે.
બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી આગળ આવી ગયા છે. ફરી એકવાર અપડેટ, રેખા 1000 મતથી આગળ વધી રહ્યા છે. ગેરીબેન ઠાકોર અત્યાર સુધી હતા, પરંતુ ગેરીબેન ઠાકોર પાછળ કરતા રેખાબેન ચૌધરી આગળ થયા છે. હસમુખ પટેલ 94,000 મતથી આગળ વધી રહ્યા છે. અમદાવાદના પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણા આગળ વધી રહ્યા છે. તો હાલ મહત્વની અપડેટ સામે આવી છે, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી જે શિક્ષિત ચહેરો આગળ આવ્યો છે. રેખાબેન 1000 મતથી આગળ છે. રેખાબેન ચૌધરી આગળ વધી રહ્યા છે. ગેરીબેન ઠાકોર પાછળથી અમદાવાદના પૂર્વથી હસમુખ પટેલ આગળ છે, 94,000 મતથી આગળ વધી રહ્યા છે. એટલે કે અમદાવાદની પૂર્વ પશ્ચિમ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવાની શક્યતા છે. બનાસકાંઠામાં પણ રેખાબેન ચૌધરી આગળ વધી રહ્યા છે, ત્યાં પણ ભાજપ પોતાનું જોર દેખાડી રહ્યું છે. રેખાબેન 1000 મતથી આગળ વધી રહ્યા છે. ગેરીબેન ઠાકોરને પીછે અટકાવી દીધા છે. અમદાવાદમાં પૂર્વથી હસમુખ પટેલ આગળ વધી રહ્યા છે, 94,000 મતથી આગળ વધી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ બેઠકમાં દિનેશ મકવાણા પણ આગળ વધી રહ્યા છે. ખરા કરીનો જંગ જામી રહ્યો છે. હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી, કારણ કે ત્રીજા રાઉન્ડનું મતગણતરી શરૂ છે. પહેલા બે રાઉન્ડમાં મતગણતરી કોંગ્રેસ ક્યાંક આગળ હતી, પરંતુ અત્યારે ત્રીજા રાઉન્ડની મતગણતરી છે તે સમગ્ર ભારતમાં અત્યારે એનડીએનું જોર વધી ગયું છે. અમદાવાદના પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણા આગળ વધી રહ્યા છે, આપને અપડેટ આપી રહ્યા છે. ઇલેક્શનની બ્રેકિંગ સાબાબત છે. બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી છે તે શિક્ષિત યુવા ચહેરો છે, જે ગેરીબેન ઠાકોર સામે લડ્યા હતા. પરંતુ હાલ જે મતગણતરી ચાલી રહી છે તેના પર નજર કરીએ તો મતગણતરીમાં બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીનો ચહેરો આગળ આવી શક્યો છે. અમદાવાદમાં પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણા આગળ છે, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી આગળ છે. હાલ મહત્વની અપડેટ સામે આવી છે. રેખાબેન 1000 મતથી આગળ વધી રહ્યા છે. અમદાવાદની પૂર્વથી હસમુખ પટેલ આગળ આવી રહ્યા છે. હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. તમામ જગ્યાએ તમામની અપડેટ આપી રહ્યા છે. ગુજરાતમાં એનડીએની 23 બેઠક પર આગળ વધી રહી છે, તો ઇન્ડિયા ગઠબંધનની 3 બેઠક પર આગળ વધી રહ્યું છે. ગોવાની વાત કરવામાં આવે, ગોવામાં 01 બેઠક પર એનડીએ આગળ છે, તો ઇન્ડિયા ગઠબંધન છે તે 2 બેઠકો સાથે આગળ છે. એનડીએમાં ગુજરાતના પરિણામમાં 25 બેઠકોથી લીડ સાથે આગળ વધી રહ્યું છે. હસમુખ પટેલ 94,000 મતથી આગળ વધી રહ્યા છે. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં પશ્ચિમમાં બેઠક પર દિનેશ મકવાણા આગળ વધી રહ્યા છે. રાજ્ય મુજબ પ્રારંભિક વલણોની જો વાત કરો બાબે, તો ઉત્તર પ્રદેશમાં જે 80 સીટો હતી તેમાં અત્યારે ભાજપની 38 અને કોંગ્રેસની 39 ની અન્યની 1 લીડ બતાવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં 48 બેઠકોમાંથી 5માં ઇન્ડિયા એનડીએની બેઠક પર લીડ બતાવી રહ્યું છે, તો ઇન્ડિયાની 1 અને અન્ય 0. આંધ્રપ્રદેશની 42 સીટોની મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપની 20 બેઠકો પરથી આગળ છે, તો કોંગ્રેસ 1 પણ લીડ હજુ સુધી મેળવી નથી, એટલે કે 0 લીડ પર ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળ જે 42 સીટો મહત્વની ગણવામાં આવે છે, જેમાં 20 બેઠકો પર ભાજપની સીટથી આગળ વધી રહ્યું છે, અને માત્ર ઇન્ડિયા કોંગ્રેસમાં છે 3 સીટો, અને ટીએમસી છે જે અહીંયા આપણે જણાવી દઈએ કે ટીએમસી અને 19 સીટો પર છે. ટીએમસી પશ્ચિમ બંગાળમાં વર્ચસ્વ વધારે છે. ટીએમસી અને ભાજપ વચ્ચે ખરા ખરીનો જંગ છે. જો 2009ની વાત કરવામાં આવે તો ત્યાં ભાજપે બિલકુલ નહીવત સીટ મેળવી હતી. 2014ની વાત કરવામાં આવે, જેમાં થોડીક સીટો મેળવવામાં સાબિત થયું હતું. ત્યારબાદ 2019માં પણ એવી સીટો મેળવી હતી, પરંતુ 2024માં અત્યારે ભાજપે 20 મતોની જે 20 બેઠકોની લીડ છે તે મેળવી અને આગળ વધી રહ્યું છે. તો ટીએમસી છે તે માત્ર 19, કારણ કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જે લીડ છે તે અત્યારે 19 જ દેખાડી રહ્યું છે, પરંતુ અત્યારે મતગણતરીનો દોર શરૂ છે. બિહારની વાત કરવામાં આવે, બિહારની બેઠકો પર 40 બેઠકો પર છે અને 21 ભાજપની બેઠકો પર છે અને 5 કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. હાલ મહત્વના સમાચાર ફરી એકવાર સામે રહ્યા છે. દેવસિંહ ચૌહાણ 1,32,000 મતથી આગળ વધી રહ્યા છે. મનસુખ માંડવિયા 1,53,000 મતથી આગળ વધી રહ્યા છે. પોરબંદરમાં મનસુખ માંડવિયા લડ્યા હતા. સીઆર પાટીલ 1,57,000 મતથી આગળ વધી રહ્યા છે. બનાસકાંઠામાં ગેરીબેન ઠાકોર ફરી પાછળ થઈ ગયા છે. ગેરીબેન ઠાકોર 1,300 મતથી પાછળ ચાલી રહ્યા છે. દેવસિંહ ચૌહાણ મહત્વની અપડેટ, બ્રેકિંગ ન્યૂઝ. દેવસિંહ ચૌહાણ છે તે ખેડાના ઉમેદવાર છે અને સતત બે ટર્મથી જીતતા આવ્યા છે. ત્રીજી વખત પણ તેમનો જ ભગવો લહેરાય
તેવી શક્યતા અહીંયા દેખાઈ રહી છે. સીઆર પાટીલ પણ અહીંયા 1 લાખ લીડ થી આગળ વધી રહ્યા છે. બનાસકાંઠાથી ગેરીબેન ઠાકોર પાછળ ચાલી રહ્યા છે. ગેરીબેન ઠાકોર 1300 મતથી પાછળ ચાલી રહ્યા છે. તો આ સાથે જ દેવસિંહ ચૌહાણ છે તે ખેડાના ઉમેદવાર છે અને 1 લાખ મતથી આગળ વધી રહ્યા છે. મનસુખ માંડવિયા પોરબંદરથી છે અને પોરબંદરમાં પણ હવે ભાજપ આગળ આવી રહ્યું છે. સીઆર પાટીલ નવસારીથી છે અને તે પણ 1 લાખ મતથી આગળ આવી રહ્યા છે. બનાસકાંઠાથી ગેરીબેન ઠાકોર આગળ આવી રહ્યા છે 1300 મતથી. પાછળ ગેરીબેન ઠાકોર છે જેની સામે રેખાબેન ચૌધરી છે તે આગળ લીડથી જીતી રહ્યા છે. મનસુખ માંડવિયા 1,53,000 મતથી આગળ આવી રહ્યા છે. સીઆર પાટીલ 1,57,000 મતથી આગળ વધી રહ્યા છે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વાત કરવામાં આવે તે પણ અત્યારે 2 લાખથી વધુ લીડથી આગળ વધી રહ્યા છે. એટલે કહી શકાય કે બનાસકાંઠામાં, નવસારીમાં, ખેડામાં તમામ જગ્યાએ 1 લાખથી વધુ લીડથી આગળ વધતા ભાજપના ઉમેદવારો ભાજપનો ભગવો લહેરાવી શકે છે. સીઆર પાટીલ 1,57,000 મતથી આગળ વધી રહ્યા છે. આ સાથે જ બનાસકાંઠાના ગેરીબેન ઠાકોર જે પ્રથમ 2 રાઉન્ડમાં આગળ હતા અને આગળ આવી શકે તેવું લાગી રહ્યું હતું. કારણ કે બનાસકાંઠામાં જે રીતે શરૂઆતી દોરની મતગણતરી થઈ હતી જેમાં ગેરીબેન ઠાકોર સતત મતથી આગળ વધી રહ્યા હતા, પરંતુ અચાનક જ પલટાઈ ગઈ છે બાજી અને હવે ગેરીબેન ઠાકોર છે તે પાછળ થઈ ગયા છે. રેખાબેન ચૌધરી છે તે આગળ આવી ગયા છે. સીઆર પાટીલ છે 1,57,000 વોટથી આગળ વધી રહ્યા છે. નવસારીથી સીઆર પાટીલ છે તેમની ઉમેદવારી નોંધાવી છે અને સતત જીતતા પણ આવ્યા છે. દેવસિંહ ચૌહાણ છે તે ખેડાના ઉમેદવાર છે. 1,32,000 મતથી ત્યાં આગળ આવી રહ્યા છે. કારણ કે દેવસિંહ ચૌહાણ છે તે ખેડાના પ્રિય નેતા ગણવામાં આવે છે અને લોકપ્રિય ચહેરો છે અને તેઓ 2 વખત 2 ટર્મથી ત્યાં જીતતા આવ્યા છે. ફરી એકવાર તેમને રિપીટ ટિકિટ ત્યાં આપવામાં આવી હતી અને ફરી એકવાર તેમને લડવામાં આવ્યા હતા અને ત્યાં ફરી એકવાર એમની હેટ્રિક થાય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે દેવસિંહ ચૌહાણ છે અત્યારે 1,32,000 વોટથી આગળ વધી રહ્યા છે. મનસુખ માંડવિયા છે તે પોરબંદરથી ચૂંટણી લડી રહ્યા છે અને તે પણ 1 લાખ લીડ સાથે આગળ વધી રહ્યા છે. સીઆર પાટીલ પણ 1,57,000 લીડથી આગળ વધી રહ્યા છે. બનાસકાંઠામાં ગેરીબેન ઠાકોર પાછળ છે. કારણ કે ગેરીબેન ઠાકોરનો જે પ્રચંડ પ્રચાર હતો શરૂઆતથી દૂરની મતગણતરી થઈ 2 રાઉન્ડમાં તેઓ આગળ હતા અને ક્યાંક એવું લાગતું હતું કે બનાસકાંઠામાં ફરી પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન આવી શકે છે. પરંતુ અહીંયા અત્યારે જે મતગણતરીના આંકડાઓ છે 1,300ની પાછળ ચાલી રહ્યા છે ગેરીબેન ઠાકોર. તે હવે આગળ આવે છે કે નહીં તે જોવાનું રહ્યું, પરંતુ હાલ જે પરિણામો આવી રહ્યા છે તે આપણે જોઈ રહ્યા છીએ કે 1,300ના મતથી તેઓ પાછળ ચાલી રહ્યા છે. ફરી મહત્વના સમાચાર, ગાઝિયાબાદથી ભાજપના ઉમેદવાર બેરેટથી ભાજપમાં અરુણ ગોવિલ આગળ છે. ગાઝિયાબાદથી ભાજપના અતુલ ગર્ગ આગળ છે. ગુજરાતમાં નહીં, ગુજરાત બહારની વાત કરવામાં આવે ત્યાં બેરેટથી ભાજપના આગળ છે. હૈદરાબાદથી ઓબેસી આગળ છે. હૈદરાબાદની સીટ છે તે બાદ પૂર્ણ કરવામાં આવે છે. અભિપુરથી અનુરાગ ઠાકુર આગળ છે. ઓબેસીએ ફરી એકવાર પોતાનો કબજો જવાબી લીધો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સતત ત્યાં આગળ વધી રહ્યા છે. ગાઝિયાબાદથી ભાજપના અતુલ ગર્ગ છે તે આગળ વધી રહ્યા છે. મેરઠથી ભાજપના અરુણ ગોવિલ છે તે આગળ વધી રહ્યા છે. આ તમામ સીટો છે તે મહત્વપૂર્ણ છે, કારણ કે દેશની નજર આ તમામ સીટો પર છે. હમીરપુરથી અનુરાગ ઠાકુર છે તે આગળ વધી રહ્યા છે. અશુદ્દીન ઓબેસી છે ત્યાં માધવી લતા તેમની સામે છે અને તે ક્યાંક વિશ્વાસ વ્યક્ત કરતા હતા કે ત્યાં ભાજપ આવી શકે છે, પરંતુ અત્યારે અશુદ્દીન ઓબેસી છે તે હૈદરાબાદમાં છેલ્લા 2 વખતથી જીતતા આવ્યા છે. તે ફરી એકવાર આગળ છે. ઓબેસી આગળ વધી રહ્યા છે હૈદરાબાદથી. તેમની સામે માધવી લતા છે તે હજુ પાછળ છે. હમીરપુરની વાત કરવામાં આવે ત્યાં અનુરાગ ઠાકુર આગળ છે. પૂરી સીટથી ભાજપના સંબિત પાત્રા છે તે આગળ છે. ભાજપના પ્રવક્તા છે સંબિત પાત્રા તે આગળ છે. ગાઝિયાબાદથી ભાજપના અતુલ બર્ગ આગળ છે. મેરઠથી ભાજપના અરુણ છે તે આગળ છે. હૈદરાબાદથી ઓબેસીની જીત ક્યાંક દેખાઈ રહી છે આગળ છે. હમીરપુરથી અનુરાગ ઠાકર આગળ દેખાઈ રહ્યા છે. પૂરી સીટથી ભાજપના સંબિત પાત્રા છે તે આગળ છે. સંબિત પાત્રા છે તે ભાજપ પ્રવક્તા છે અને ગાઝિયાબાદથી ભાજપના અતુલ ગર્ગ આગળ છે. મેરઠની સીટ મહત્વની ગણવામાં આવતી હતી અને તેના પર ભાજપ આગળ છે. તમામ અપડેટ આપને આપી રહ્યા છીએ. અત્યારે ગુજરાતની 25 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે અને તમામ બેઠકો પર અત્યારે ક્યાંક ભાજપ જ આગળ દેખાઈ રહ્યું છે. જો ગુજરાત બહારની વાત કરવામાં આવે તમામ રાજ્યોની
પુરીની વાત કરવા બાબે, હૈદરાબાદની વાત કરવામાં આવે, ગાઝિયાબાદની વાત કરવામાં આવે, તમામ અપડેટ આપને આપી રહ્યા છીએ. મેરઠથી ભાજપના અરુણ ગોવિલ આગળ વધી રહ્યા છે. હૈદરાબાદથી ઓબેસી આગળ છે. હમીરપુરથી અનુરાગ ઠાકુર આગળ છે. પુરી સીટથી ભાજપના સંબિત પાત્રા, જે ભાજપના પ્રવક્તા છે, અને તે આગળ છે. ગાઝિયાબાદથી ભાજપના અતુલ ગર્ગ પણ આગળ છે. મેરઠથી ભાજપના અરુણ ગોવિલ આગળ છે. એટલે કહી શકાય કે અત્યારે જે મતગણતરી ચાલી રહી છે, તે મતગણતરીમાં પહેલા બે રાઉન્ડમાં જે મતગણતરી થઈ હતી તેમાંથી અચાનક જ પલટવાર થયો છે. અને હવે જે મતગણતરી ઈવીએમની શરૂઆત થઈ ગઈ છે, ઈવીએમની મતગણતરીમાં ક્યાંક ભાજપ આગળ આવી રહ્યું છે. ગાઝિયાબાદથી ભાજપના અતુલ ગર્ગ આગળ છે. મેરઠથી ભાજપના અરુણ ગોવિલ આગળ વધી રહ્યા છે. સતત અપડેટ સામે આવી રહી છે. મતગણતરી થઈ રહી છે. તમામ ઉમેદવારોના ભાવિ તિથિ સ્થિર થયા હતા તે ખુલી રહ્યા છે. અને હવે ટૂંક જ સમયમાં નક્કી થઈ જશે કે એનડીએની સરકાર બને છે કે પછી કોઈ પણ જાતનું અન્ય સીટના ઉમેદવારો છે તે સરકાર રચી શકે છે. તમામ અત્યારે જે અપડેટ આવી રહી છે તેમાં એનડીએની સીટમાં 292 અને ઇન્ડિયાની 220 પહોંચી છે. અચાનક ત્રીજા રાઉન્ડનું જે પરિણામ હતું તે પલટવાર થયું છે. સતત તમામ જગ્યાએ અત્યારે ગુજરાત નહીં, ગુજરાતની બહારના રાજ્યોની વાત કરવામાં આવે, તમામ જગ્યાએ અત્યારે એનડીએની જે સરકાર છે તે આગળ વધી રહી છે. એનડીએ જે સીટો છે તે સતત આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતના પરિણામની વાત કરવામાં આવે, ગુજરાતના પરિણામમાં ગેરીબેન ઠાકુર જે આગળ હતા તે 1300 મતથી પાછળ ચાલી રહ્યા છે. ગાંધીનગરમાં અમિત શાહ આગળ વધી રહ્યા છે. 2 લાખથી વધુ લીડ મેળવી ચૂક્યા છે અમિત શાહ. કરનાલથી મનહરલાલ આગળ વધી રહ્યા છે. ઇલેક્શનની અપડેટ, અમેઠીથી કોંગ્રેસના કિશારીલાલ આગળ વધી રહ્યા છે. અમેઠીથી રોહતકથી કોંગ્રેસના દીપેન્દ્ર હુડા આગળ વધી રહ્યા છે. હરિયાણામાં કોંગ્રેસની 6 સીટો પર આગળ છે. હરિયાણામાં કોંગ્રેસ આગળ છે. ગાંધીનગરથી અમિત શાહ ગૃહ કેન્દ્રીય મંત્રી આગળ વધી રહ્યા છે. 2 લાખથી વધુ લીડમાં આગળ વધી રહ્યા છે. કરનાલથી મનહરલાલ આગળ વધી રહ્યા છે. અમેઠીથી સ્મૃતિ ઈરાની પાછળ થઈ ગયા છે. છેલ્લા 2 વખતથી સ્મૃતિ ઈરાની ત્યાં જીતતા આવ્યા છે, પરંતુ અત્યારે જે પરિણામ બતાવી રહ્યા છે તેમાં સ્મૃતિ ઈરાની છે તે પાછળ ચાલી રહ્યા છે. હરિયાણામાં કોંગ્રેસમાં 6 સીટો પર આગળ વધી રહ્યું છે. ગાંધીનગરથી અમિત શાહ આગળ વધી રહ્યું છે. તમામ અપડેટ આપને આપી રહ્યા છે. અત્યારે તમામ રાજ્યોમાંથી અપડેટ આવી રહી છે. અમેઠીથી અપડેટ આવી છે, જેમાં સ્મૃતિ ઈરાની છે તે શરૂઆતથી દૂરમાં આગળ હતા, પરંતુ અત્યારે જે મતગણતરી ચાલી રહી છે તેમાં પાછળ ચાલી રહ્યા છે. રોહતકથી કોંગ્રેસના દીપેન્દ્ર હુડા આગળ વધી રહ્યા છે. હરિયાણામાં કોંગ્રેસની 6 સીટો પર ક્યાંક આગળ વધી રહ્યા છે. ગાંધીનગરમાં અમિત શાહ આગળ વધી રહ્યા છે. જો વાત કરવામાં હરિયાણાની 10 સીટો છે તેમાં 6 સીટોમાં જે છે તે કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. હરિયાણામાં કુલ સીટો છે તે 10 છે અને તેમાં 6 સીટો પર અત્યારે કોંગ્રેસ જ આગળ વધી રહ્યું છે. દિલ્હીમાં 7 સીટો છે જેમાં 4 સીટો પર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે. કરનાલની મનહરલાલ આગળ વધી રહ્યા છે. અમેઠીથી કોંગ્રેસના કિશોરીલાલ આગળ વધી રહ્યા છે. ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. ત્રીજા રાઉન્ડનું પરિણામની મતગણતરી શરૂઆત થઈ ચૂકી છે. હરિયાણામાં કોંગ્રેસની 6 સીટો પર આગળ વધી રહ્યું છે. એટલે ક્યાંક લાગી રહ્યું છે કે હરિયાણામાં કોંગ્રેસ આગળ વધી શકે છે, કારણ કે હરિયાણામાં 10 સીટો કુલ છે અને 10 સીટોમાંથી 6 સીટો પર અત્યારે જે મતગણતરીના પરિણામ બતાવી રહ્યા છે તેમાં અત્યારે કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. ત્યારે રોહતકથી કોંગ્રેસના દીપેન્દ્ર હુડા આગળ વધી રહ્યા છે. અરુણાચલ પ્રદેશમાં 2 સીટો છે અને 2 સીટો પર અત્યારે ભાજપ જ આગળ વધી રહ્યું છે. ત્રિપુરામાં 2 સીટો છે અને તેમાં પણ અત્યારે ભાજપ